गोगो महाराज के मां महिषा करे एम के मारो दीकरो दुखी होय अने एनी पापणे आहुडू आवे अने ई आंसू एम के गोगो आवे एनी पेला नीचे पड़ी जाओ धरती माथे। तो गोगो महाराज के मारा दीकरानी पापणे आहुडू आवेलू धरती माथे पड़े एनी पेला नो पुगी जाओ तो बोले बंधाणो नो केवा भला माणस एक बार आवाज एनी पेला पुगी जाओ मारा दीकराना अंदर कुंभक स्थेलो शब्द रेचक नो थाय एनी पेला नो पुगी जाओ तो मां महिषागर नो केवा। आ सरदानी वातु छे एने कोई हुकवी नो हगे। लंकाना मैदान मां बधाय राक्षसो कपाई गया पछी विभीषण ने गादीए बिहार दीधा भगवान रामे अने एना पछी अमुक समय पछी विभीषण से छेली वात करी ने सभाखरू लईने पछी हूँ पाछो दोरो ऑफिस एनो आनंद कर्यो छे आपणे पाछो काले पण अहींया आप जाणो छो दिवसना बधाय कार्यक्रमो एटले पण विभीषण आटो मारवा माटे निकळ्या एटले અશોકવનમાં નીકળ્યા એટલે બધાય ઝાડવા સુકાઈ ગયેલા હતા। થોડી ઘણી ધ્રોકડી જે લોન કહીએ આપણે ધ્રોકડી થોડીક લીલી હતી એક ઝાડ નીચે એટલે ધ્રોકડીને વિભીષણે પૂછ્યું બધાય ઝાડ સુકાઈ ગયા ઘાસ સુકાઈ ગયું બધું સુકાઈ ગયું તું કાં લીલી। ધ્રોકડીએ કીધું જ્યારે જ્યારે અહીં રાવણ આવતો હતો ને ત્યારે માં જાનકી અહીંયા બેઠા હતા એ આ મારા ધ્રોકડી કે મારામાંથી તણખલું તોડીને આડું રાખીને વાત કરતા હતા બધાય હુકાઈ ગયા ને હું લીલી એનું કારણ મને માં અડી ગઈ છે એટલે હું હુકાણી નથી જેને મહિષાગર અડી જાય જેને માં અડી જાય એને જગતમાં કોઈ હુકવી ન હોય જેને એકવાર માં અડી જાય પછી દુનિયાના કોઈ વાવાઝોડાની તાકાત નથી એને હુકવી હગે। બાકી ચિંતા ન કરવી વાતો કરવા વાળા તમે સારું કરશો ને તોય ખરાબ જ વાતો કરશે। આય માલધારી ઘણા એમને ખબર હોય ગાય કે ભેંસ દોવાતી હોય ને એના આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય ઈંતળી નામનું જંતુ આંચળના મોઢીએ ઈંતળી ચોટી હોય દોવાનું ચાલુ થાય ને દૂધની ધારે ભટકાય તો ઈંતળી ધીરે ધીરે ઉપર વહી જાય ન્યા મંડે લોહી પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો ગોવાળ ના પાડે પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો એને તમે અમૃત પીવરાવો એને લોહી જ પીવું છે એની ચિંતા ન કરવી। તમે આગળ જો તમારી કોઈ ટીકા કરે ને એ પાછળ પાણા છે તમે ગાડી લઈ નીકળી ગયા વાહે રોડ ઉપર પાણા ઠલવે નડે પાછળ પાણા છે તમારે પાછું વળી જોવાનું નથી। આર પાર યુવાન હોય કે કોઈ આ દેશની દીકરી હોય એનું લક્ષ્ય સુધી અમીરાત અને ખમીરાતથી જાય તો એના લક્ષ્ય સુધી પહોંચી જાય એ વાત પાકી છે પાછું વળી જોવાનું જ નહીં। આ શ્રદ્ધાનો દેશ છે આ વિશ્વાસનો દેશ છે આ ક્રાંતિકારીઓ ક્રાંતિવીરોનો દેશ છે આ જગદંબાનો દેશ છે અને આ દેશમાં ન હોય એવી ઘટનાઓ અહીંયા બને અનેક અદ્ભુત ઘટનાઓ છે હજી પુરાવા છે જો અહીંયા છે ઉગા મહારાજ છે માં મહિષાગર છે એવા હિન્દુસ્તાનને ગુજરાતના કચ્છ કાઠિયાવાડના ગુજરાતના ગામડે ગામડે પુરાવા ઊભા છે હજી। તમે ઓઢાજામનો હોથલ પદમણીની વાર્તા સાંભળી છે ને અમારે હોથલીઓ ડુંગર છે ત્યાં ગીરમાં આવજો હોથલિયાથી દઈડાના ડુંગર સુધી પરંગણામાં હજી મોરલો બોલે નહીં મોરલો દેખાય નહીં તમને શું ભાઈ વિજ્ઞાનને કંઈ લ્યો પકડો આને મોરલા આખી ગીરમાં હોય બધે હોય ને આટલામાં કેમ નહીં આ આટલા આ પરંગણામાં કેમ નહીં બે પાંચ કિલોમીટરના અંતરમાં પાંચ દસ કે કારણ અહીંયા એટલે નથી હોથલ પદમણીએ કીધું તું મોરલાને હરાપ દીધો કે આટલામાં નો હજી હોથલ પદમણીનું ભોયરું છે આ તો દાખલો આપું છું આવા ગામડે ગામડે એટલા જ્યાં વિજ્ઞાનને ગોઠણિયા પર થઈ જવું પડે બહુ ભણજો બહુ વિજ્ઞાન અપનાવજો જરૂરી છે પણ પરંપરા ન ભૂલાઈ જાય મારી તમારી સાચી અંધશ્રદ્ધા ન હોવી જોઈએ અંધશ્રદ્ધાને આપણે માથે ચડી જાય એ વસ્તુ જુદી પણ શ્રદ્ધા તો હોવી જોઈએ જેને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય એ પછી વર્ણન ન કરી શકે એટલે છેલ્લે રામબાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું આજે બધા ખૂબ સાંભળે છે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો એમના માવતર એમ કહે એના પેરેન્ટ્સ કે એકચ્યુઅલી મારો દીકરો કે દીકરી તમારું સપાખરું સાંભળે ત્યારે જ સૂએ મેં કીધું આ અમારી માની દયા મેં કર કાંઈ હું ગીરમાં રહેલો માણા એક સોપડી ભીણ્યો નથી ભુવાશ્રી આપ જેવા બધાના થાપાના આશીર્વાદ એક સોપડી ભીણ્યો નથી મારું નેહ જ્યાં ગીરમાં છે ત્યાં હજી સ્કૂલ નથી અને અમારે ગુગોભાઈ એમનો સાક્ષી છે ક્યાં ગયો હા ઈ એમનું નેહડું એ બાજુ જ છે તે ત્યાં હજી સ્કૂલ નથી બોલો રોડ નથી ત્યાં ચારે બાજુ મોટા મોટા પહાડો હાવજ ડણકે હું હાવજ ભેગા ભેહું જ સરતો અને ક્યાંકથી માતાજીનો થાપો પડી ગયો એટલે અત્યારે આખું ગુજરાતને જ્યાં જ્યાં ગુજરાતીઓ દુનિયામાં વહે એ સાંભળે હમણાં હિન્દી ચેનલોમાં આવ્યું દેખીએ રાજભા ગઢવી કે ઉપર નો ટોકી બારીશ દેખીએ કેસે નોટ બરસ રહી હે મેં કીધું આ ગુજરાત છે અહીંયા બરસે અહીંયા શ્રદ્ધાળુ માણસો હજી પડ્યા છે પણ એને ધન્યવાદ છે કે એ દુનિયાને દેખાડે છે ગુજરાતમાં દાતાઓ કેવા છે
પણ કહેવાનો અર્થ મારો એ છે પાછું નહીં પડવાનું આર પાર ઉતરે અને આ ફરી ફરી ભળામણ કરતો હતો તમને એમ કે ન થાય એટલી બધું ન કરાય એને કંઈ તું નીકળે અટાણે મોઢું જ ન દેખાડતો નબળો વિચાર દે એની પાસે કોઈથી બેહવું જ નહીં આર પાર ઓલી જૂના જમાનામાં એક સરસ વાત છે જૂની એક રાજાને એમ થયું કે હામા એક રાજાનો દીવાન ક્રાંતિકાર એને એમ થયું કે હામું રાજ છે એમને જીતી લેવું આડી દરિયાની ખાડી તો એને મંત્રીએ એના રાજાને કીધું કે મને 500 સૈનિકો આપો જહાજ ભરીને જાવ હામા રાજને જીતીને હું આવું કે 500 તો કે હા એની કે 10,000 ની સેના છે કે ગમે એટલી હોય નહીં જહાજ ભરીને ગયો 500 સૈનિકો લઈ હામે કાંઠે જઈને જહાજ હળગાવી દીધું પોતાનું પોતાનું ઓલા 500 સૈનિકો ની રાયડું ફાટી ગઈ કે તમે તો આ તો દગો કરવાનો છે શું અહીંયા આના રાજમાં ઉતારીને હળગાવી દીધું જહાજ હવે આપણે હાર થાય આપણી તો પાછું જવું છે એમાં નહીં જીતી શકીએ તો પાછું ભાગવું છે એમાં તઈ ઓલા સેનાપતિ હતો એમણે કીધું પાછળના બધા રસ્તા હળગી ગયા છે હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી આર પાર ઉતરી જાઓ 500 જણા જીતીને પાછા આવ્યા કહેવાનો મારો અર્થ નબળો વિચાર મારા દેશનો યુવાન કરે નહીં અને ઘણા યુવાનો મરી જાય મને વિચાર થાય બેનો દીકરી થોડાક નપાય છે આ તે આમ કેવી જિંદગી મળી છે એટલે મળી જાવ હું તમને કઈ બધું મળી જાય મોક્ષ મળી જાય ખહુર્યું કૂતર્યું થઈને કોકના બડા ખાય એના કરતા રોટલા ખાની હું કામે ભાઈ હાર પાર ઉતરીને દુનિયાને દેખાડી દઉં હું આ કરું બીજી એક નાનકડી એવી વાત એક જંગલમાં ભાઈ બેન લાકડા કાપવા ગયા 10 વર્ષનો ભાઈ 12 વર્ષની બેન 12.5 વર્ષની બેન અને લાકડા કાપતા હતા એમાં બેનને હરફ કર્યો એરું કર્યો નાગ કર્યો બેનને નાગ કર્યો એટલે ભાઈ બેન ચિંતા થઈ ગઈ હવે શું કરું ભાગ્યા બે થોડાક આવ્યા બેનને ચક્કર આવીને પડી ગઈ 12 વર્ષની દીકરી પડી ગઈ બેભાન થઈ ગઈ 10 વર્ષનો હગો ભાઈ નાનો બાળક એમણે બેનને ખંભે ઉપાડી પોરા ખાતો આવે બેનને ઉપાડે વળી નીચે ઉતારી દે ડોક્ટર પાસે દવાખાને લઈ આવ્યો આમ દવાખાને મોહકામાં નાખીને કીધું મારી બેનને હરફ કર્યો એરું કર્યો ડોક્ટર સાહેબ ડોક્ટર રડી કાઢીને આવ્યો અરે અરે આ તો બેભાન છે ક્યારે બેભાન થઈ એ તો જંગલમાં બેભાન થઈ ગઈ હતી સાહેબ એટલે છોકરો કહે છે કે તો આ કેમ પહોંચી કે હું ખંભે ઉપાડી લઈ આવ્યો ડોક્ટર કે ભાઈ સાચું કે બેટા ક્યારે ઝેર ચડ્યું ક્યારે બેભાન થઈ એના ઉપરથી અમે એને ઇન્જેક્શન દઈ શકીએ ખોટું ના બોલાય અરે હું ઉપાડી આવ્યો કે તું ઉપાડી હે કઈ જંગલમાંથી અહીં સુધી ઉપાડી હે કે 12 વર્ષની બેન તારી બેન છે તો કે હા એમાં બીજો વડીલ અનુભવી ડોક્ટર દોડી કાઢીને બહાર આવ્યો શું છે કે આ છોકરો સાચું નથી બોલતો આ 12 વર્ષની દીકરીને એરું કર્યો છે બેભાન થઈ ગઈ છે એ એમ કહે છે કે હું જંગલમાંથી અહીં સુધી ખંભે ઉપાડીને લઈ આવ્યો એ ઉપડે ઓલો વડીલ ડોક્ટરે કીધું એ ઉપાડી આવ્યો છે એની બેન છે કે પણ 10 વર્ષનો દીકરો 12 વર્ષની બેન ને જંગલ થી આવ્યો હતી ખંભે કેમ ઉપાડે કે ઉપાડી શકે કે એનું કારણ ઈ કે જંગલમાં એને કોઈ કહેવા વાળું નહોતું કે આ તારાથી નહીં ઉપડે એટલે ઉપાડી આવ્યો છે આ બહુ મોટી વાત છે જંગલમાં એનો કોઈ કહેવા વાળું નહોતું કે તારાથી નહીં ઉપડે સાચા વિચારો આપે શુદ્ધ વિચારો આપે ક્રાંતિના વિચારો આપે ને એની પાસે